जे डबल ई नीट यूनिट 11 बराबर है। एटले जे डबल ई नीट नी अंदर टूंक में यूनिट 11 है। आपड़ी टेक्स्ट बुकनी अंदर चेप्टर 2 विद्युत स्थितिमान अने कैपेसिटन्स बराबर बीजी मेथड है। एम कैपेसिटन्स आधारित एमसीक्यू आप सोल्व करे। हवे में जे मैं तमने लीथो आपेलो छे, हाँ लीथो जो तो होय तो दरेक वीडियो नी नीचे लिंक आपेली छे, लिंक ऊपर क्लिक करशो एटले बधा एमसीक्यू ना प्रश्न तमने मळी जशे नोंध साथे। हेडी बीजी मेथड छे एमां 81 एमसीक्यू 81 81मो एमसीक्यू छे। आवी एक आकृति आपेली छे अने रकम आपेली छे एमां एक समांतर प्लेट कैपेसिटर में दरेक प्लेटनु क्षेत्रफळ एस। जो आ एक प्लेट बराबर एनु क्षेत्रफळ केटलू छे एस, आ बीजी प्लेट एनु क्षेत्रफळ एस अने बे समांतर प्लेट छे एनी वच्चेनु अंतर आपेलू छे डी। ज्यारे वच्चे हवानुं माध्यम होय, आ बे प्लेट छे पहेली प्लेट आ अने बीजी प्लेट आ एनी वच्चे हवानुं माध्यम होय त्यारे एनु कैपेसिटन सी 1 छे। हवे जो आकृति में दर्शाव्या प्रमाणे बे प्लेटो वच्चे के 1 बराबर 2 अने के 2 बराबर 4 द्रव्यो भरवामां आवे तो बराबर आ के 2 बराबर आवो एक टुकड़ो आपेलो छे के जेनो डायट्रिक अचळांक के 2 दर्शावेलो छे अने केटलो लेवानो छे 4 अने बाकीनो जी वैध आखो आ ये डायट्रिक पदार्थ छे એનો ડાયલેક્ટ્રિક અચળાંક કે 1 બરાબર 2 લેવાનો છે બરાબર આખું આ જે એલ જેવો આકાર વધે છે એટલે હવે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે પછી આ કેપેસિટરનું કેપેસિટન સી 2 છે તો સી 2 ના છેદમાં સી 1 ગુણોત્તર કેટલો થશે આમાંથી બરાબર જે ડબલ ઈ એડવાન્સ 2015માં એમસીક્યુ પૂછાઈ ગયેલો છે હવે જો એની અંદર કે મારે બે કેપેસિટર સી 1 મેળવવું જોઈશે અને સી 2 મેળવવું જોઈશે છેલ્લે બેનો ગુણોત્તર લઈ લઈશ તો સી 1 છે શું તો કે જ્યારે વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન સી 1 છે આ ડાયલેક્ટ્રિક પદાર્થ નથી અહીંયા એક પ્લેટ છે જેનું ક્ષેત્રફળ એસ છે બીજી પ્લેટ અહીંયા છે એનું ક્ષેત્રફળ એસ અને આ બે સમાંતર પ્લેટ વચ્ચેનું અંતર ડી અને વચ્ચે હવાનું માધ્યમ હોય તો એનું કેપેસિટન સી 1 લેવાનું છે તો એની મારે જરૂર પડશે તો પહેલાં ઈ મેળવી લો બરાબર વચ્ચે માધ્યમ કયું હશે બે પ્લેટની વચ્ચે હવાનું માધ્યમ તો આ કેપેસિટર જે તૈયાર થાય એનું કેપેસિટન સી 1 લેવાનું છે અને વચ્ચે હવાનું માધ્યમ હોય સમાંતર પ્લેટ કેપેસિટર છે તેનું કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર આપણી પાસે છે એપ્સિલોન 0 એના છેદમાં ડી ચાલો એપ્સિલોન 0 હવાનું માધ્યમ જ છે હવે એની એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ પ્લેટનું ક્ષેત્રફળ અત્યારે કેટલું લેવાનું છે અહીંયા એસ લેવાનું છે જો એસ આપેલું છે એટલે એસ છેદમાં ડી ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એ ડી જેટલું જ આપેલું છે ચાલો એક વસ્તુ મને મળી ગયા રેડી હવે બીજી ગણતરી જુઓ એમાં બીજી ગણતરી કઈ કરવાની છે તમારે સી 2 મેળવવાનું છે સી 2 એટલે હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પ્લેટો વચ્ચે કે 1 બરાબર 2 અને કે 2 બરાબર 4 દ્રવ્યો ભરવામાં આવે તો કેપેસિટન સી 2 છે એ મેળવવું જોઈશે હવે માં જો છે કેપેસિટર એક જ પણ નોંધ યાદ કરો મેં જ્યારે તમને નોંધ કરાવી ત્યારે જ કીધું હતું વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ ભર્યો હોય ને તો બધાય ડાયલેક્ટ્રિક પદાર્થ માટે એ કેપેસિટર અલગ અલગ લેવા અને પછી શ્રેણીની સમાંતર જોડાણ નક્કી કરીને સમતુલ્ય મેળવવાનું હતું જો અહીંયા શું કરું છું અહીં હું 3 કેપેસિટર ગણીશ એકા આ ડાયલેક્ટ્રિક પદાર્થ છે આટલો ભાગ એનું કેપેસિટન્સ હું નામ આપી દઉં છું સી પછી બીજું આ ગણીશ આ એપ્સિલોન 1 અને કે 1 જ છે એનું કેપેસિટન્સ હું નામ આપી દઈશ સી ડેશ અને ત્રીજું આ બરાબર એને કહી દઈશ હું સી ડબલ ડેશ ઓમ છે ટૂંકમાં કેપેસિટર એક જ તેમાં ડાયલેક્ટ્રિક પદાર્થના ટુકડા તમે વિચારશો તો 3 કેપેસિટર ગણીશ એક આ છે એનું કેપેસિટર સી દર્શાવ્યું છે સી ડેસ અને સી ડબલ ડેસ મેં તમને કીધું હતું કે બે પ્લેટ હોય
બે પ્લેટ અને બાજુ બાજુમાં ટૂંકમાં પદાર્થ મૂકું, તો આ બે બે કેપેસિટર ગણવાના અને શ્રેણીમાં ગણવા. અને જો આ કેપેસિટર હોય, એક પદાર્થ અહીં નીચે મૂક્યો હોય, બીજો પદાર્થ અહીં ઉપર મૂક્યો હોય, તો આને બે કેપેસિટર ગણવાના, પણ શેમાં ગણવાના? સમાંતરમાં. બરાબર, બે પ્લેટની વચ્ચે ઉપર ઉપર મૂકવામાં આવે, કેપેસિટર એક જ છે. આપણે આવા ડાયટ્રિક પદાર્થ જેટલા મૂકે ને એટલા ગણશે. એ મેં તમને નોંધની અંદર શા માટે એવું કરવું એ મેં તમને નોંધમાં તમને સમજાવેલું છે. એટલે આ રીતના હોય તો સમાંતરમાં આ બે કેપેસિટર ગણવા, આ રીતના હોય તો શ્રેણીમાં ગણવા. તો અહીંયા જુઓ, આ પ્લેટ છે બે, આ બે ડાયટ્રિક પદાર્થના ટુકડા, તો આ બે શ્રેણીમાં આવશે. એની સાથે આ શેમાં આવશે? આ ઉપર ઉપર થયા, તો એની આ બે શ્રેણીમાં છે, એની સાથે આ શેમાં આવશે? તો કે સમાંતરમાં. આખા કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ મળે અને સી ટુ નામ આપવાનું છે, તો સી ટુ મેળવો. હવે જો સી ટુ મેળવવા માટે સમતુલ્ય જ મેળવે આ બે શ્રેણીમાં, તો પેલા એનું સમતુલ્ય મેળવો. બરાબર, સી ડેસ અને બીજું ક્યુ છે સી. બરાબર, બે કેપેસિટર જે તમે બનાવેલા છે એ શ્રેણીમાં છે, શ્રેણીમાં જ હોય તો સમતુલ્ય કેટલું થશે? સમતુલ્યને શું નામ આપશું આપણે અત્યારે? સી સી ડેસ સી ડબલ ડેસ, હાલો સી ત્રણ ડેસ નામ આપી દો. બરાબર, શ્રેણીમાં હોય તો સમતુલ્ય મેળવવાનું સૂત્ર એકના છેદમાં સી બરાબર એકના છેદમાં સી વન પ્લસ એકના છેદમાં સી ટુ. તો અહીં શું આવશે? એકના છેદમાં સી વન એટલે કે સી પ્લસ એકના છેદમાં સી ટુ એટલે કે સી ડેસ. હાલો સાદુરૂપ આપો, આ એકના છેદમાં સી ત્રણ ડેસ. બરાબર, સમતુલ્ય સી એટાનું કેપેસિટન્સ એપ્સિલોન ઝીરો એના છેદમાં ડી, એપ્સિલોન ઝીરો એના છેદમાં ડી. તો આ કેપેસિટર છે, તો એપ્સિલોન ઝીરોની જગ્યાએ આવશે એપ્સિલોન ટુ એના છેદમાં ડી. એ એટલે એનું પ્લેટનું ક્ષેત્રફળ જુઓ, પ્લેટ કેટલી થઈ? તો કે એસ બાય ટુ. અને છેદમાં એ, સોરી ડી, એપ્સિલોન ઝીરો એના છેદમાં ડી. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. તો આ કેપેસિટર છે, તો એક પ્લેટ આ છે અને બીજી પ્લેટ આ છે, તેની વચ્ચેનું અંતર કેટલું થશે? આટલું. તો આખું ડી છે તો એ કેટલું થઈ જશે? તો કે ડી બાય ટુ પ્લસ એકના છેદમાં સી ડેસ. સી ડેસ એટલે આ કેપેસિટર. હાલો એપ્સિલોન ઝીરો, એપ્સિલોન ઝીરો એટલે કેટલું આવશે? તો કે એપ્સિલોન વન એ, એટલે એમાં આખી પ્લેટ નથી. બરાબર છે, આટલું સુધી છે. એટલે આ અડધી પ્લેટ ને અહીં અડધી પ્લેટ એટલે એસ બાય ટુ. બે પ્લેટ વચ્ચેનું અંતર, એક પ્લેટ આ છે ને બીજી પ્લેટ આ છે, તેની વચ્ચેનું અંતર છે ડી બાય ટુ. હાલો છેદનો છેદ ઉપર લઈ જાઓ. બરાબર, સી ત્રણ ડેસ અસમતુલ્ય, છેદનો છેદ ઉપર એટલે ટૂંકમાં બે બે નીકળી જ જાય છે. બરાબર, પછી ડી ઉપર જશે, છેદનો છેદ ઉપર એટલે ડી. અહીંયા કેટલું આવશે? આવું સૂત્ર છે ડાયટ્રિક અચળાંકનું, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, એટલે એપ્સિલોન બરાબર કે એપ્સિલોન ઝીરો થશે. તો અહીં એપ્સિલોન ટુ હશે, તો કે ટુ એપ્સિલોન ઝીરો, કે ટુ એપ્સિલોન ઝીરો. તો કે ટુની કિંમત કેટલી છે? ચાર. તો આની કિંમત હું મૂકી દઉં છું ચાર એપ્સિલોન ઝીરો. પછી વધ્યું કેટલું? તો કે એસ પ્લસ એ છેદનો છે ડી ઉપર, એટલે એપ્સિલોન વન એટલે આના ઉપરથી કે વન એપ્સિલોન ઝીરો. કે વન એટલે છે કેટલું? તો કે બે. તો કે બે એપ્સિલોન ઝીરો અને વધ્યું કેટલું હજી? તો કે એસ. હાલો લસા લઈ લઉં, તો છેદમાં ચાર એપ્સિલોન ઝીરો એસ આવશે. બે અહીં ગુણાશે એટલે ત્રણ ડી થઈ જશે. પછી વ્યસ્ત કરવું જોશે એટલે કેટલું આવશે? તો સી ત્રણ ડેસ છે એ મારી પાસે આવશે ફોર એપ્સિલોન ઝીરો એસ અને છેદમાં થ્રી ડી. હાલો રેડી, ઉપરના બેનું સમતુલ્ય મળી ગયું. હવે એની સાથે નીચેનું જે કેપેસિટર છે એ સમાંતરમાં છે. બરાબર, હવે આખે આખું આ કેટલું થઈ ગયું? સી ત્રણ ડેસ અને સી ડબલ ડેસ સમાંતરમાં. હાલો એનું સમતુલ્ય મેળવો. તો હવે એક સી ડબલ ડેસ છે
અને બીજું ક્યુ આપેલું છે આપણે મેળવ્યું સી ત્રણ ડેશ બરાબર સમાંતરમાં સમાંતરમાં હોય તો સમતુલ્ય મેળવવાનું સૂત્ર તમારી પાસે છે સી બરાબર સી વન પ્લસ સી ટુ હાલો છેલ્લું સમતુલ્ય જ આવશે ને ત્રણે ત્રણનું આ સી ત્રણ ડેશ ને સી ડબલ ડેશ એટલે આખાનું સમતુલ્ય જ આવશે આખાનું સમતુલ્ય સી ટુ વડે દર્શાવવાનું છે તો સી ટુ બરાબર સૂત્ર શું આવશે તો કે સી ડબલ ડેશ પ્લસ સી ત્રણ ડેશ હાલો સી ટુ સી ડબલ ડેશ એટલે આ કેપેસિટર હાલો એપ્સિલોન ઝીરો નહીં આવે એની જગ્યાએ આવશે એપ્સિલોન વન પછી એ એટલે અડધી પ્લેટ જ છે એની અંદર એટલે એસ બાય ટુ છેદમાં ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એક પ્લેટા અને બીજી પ્લેટા એની વચ્ચેનું અંતર ડી જ છે પ્લસ સી ત્રણ ડેશ એટલે છે ફોર એપ્સિલોન ઝીરો એસ અને છેદમાં થ્રી ડી તો સી ટુ બરાબર કેટલું થશે લસા લઈ જ લઉં છું અહીંયા ટુ ડી છે ટુ ડી તો લસા લઈ લો તો કેટલું થશે એમાં તો ટુ ડી અને થ્રી ડી એટલે સિક્સ ડી હાલો અહીંયા કેટલા ગુણા છે તો કે ત્રણ તો ત્રણ એપ્સિલોન ઝીરો સોરી આ કિંમત મૂકવી જોશે હજી એક જ મિનિટ થોડોક ફેરફાર કરી નાખું પહેલાં કિંમત મૂકું સાદરૂપ પછી આપું છું જે એપ્સિલોન વન આપણને નડે છે હાલો એપ્સિલોન વન એટલે કે વન એપ્સિલોન ઝીરો કે વન એપ્સિલોન ઝીરો એટલે બે એપ્સિલોન ઝીરો એસ અને છેદમાં ટુ ડી પ્લસ ફોર એપ્સિલોન ઝીરો એસ અને છેદમાં થ્રી ડી હાલો બરાબર સોરી સી ટુ છે આ બે નીકળી જશે લસા લઈશ તો કેટલું આવશે છેદમાં થ્રી ડી ત્રણ અહીંયા ગુણાશે ત્રણ વત્તા ચાર એટલે સાત એપ્સિલોન ઝીરો અને એસ હાલો આને નામ આપી દઉં બી રેડી બે મળી ગયા આ એક અને આ બે હવાનું માધ્યમ હોય તો સી વન અને વચ્ચે આ રીતના ડાયટ્રિક પદાર્થ નાખેલો હોય તો સી ટુ બંને મળી ગયા મારે બેયનો ગુણોત્તર જોઈએ છે તો બેયનો ગુણોત્તર અહીંયા મેળવી દઉં છું સી ટુના છેદમાં સી વન હાલો સી ટુ કેટલું મળેલું છે તો કે સેવન એપ્સિલોન ઝીરો એસ અને છેદમાં થ્રી ડી અને સી વન કેટલું છે તો કે એપ્સિલોન ઝીરો એસના છેદમાં ડી એપ્સિલોન ઝીરો એસના છેદમાં ડી નીકળી જશે તો વધ્યું કેટલું તો કે સાતના છેદમાં ત્રણ અને આ આપણો આન્સર આવ્યો વિકલ્પમાં જો દેખાય છે આવું સાતના છેદમાં ત્રણ બરાબર છે પહેલો જ વિકલ્પ છે તો આ આપણો જવાબ આવશે બરાબર આ પ્રકારના ઘણા બધા એમસીક્યુ આવશે આપણા લીથાની અંદર આપેલા છે આ તો આમ થ્રી ડી આકૃતિ જેવું લાગે છે આપણે જે આકૃતિઓ બાકીના એમસીક્યુમાં આવશે ને એ ટુ ડીમાં હશે આ થ્રી ડી માહિતી છે બરાબર ફેર એટલો છે બાકી ગણતરી તો બધી આ રીતના જ થશે હાલો 81મો એમસીક્યુ અહીં કમ્પ્લીટ થાય છે